ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد آه وعلى اهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على اعدائهم اجمعين. اما بعد فقد عن ابي عبد الله عليه السلام من اراد الله به الخير

ખાસ કરીને એક નાના બાળકની શેફાયાબી માટે દુઆની ખાસ ભલામણ છે મજલિસની શરૂઆતમાં જ આપણે ત્રણ વખત અમયું પડીને દરેક બીમારોની શેફા વાસ્તે ખુદ આપણી સલામતી વાસ્તે દુઆઓ કરીએ સાથે મળીને ત્રણ વખત અમયું જીબુલ બિસ્મિલ્લા أما يجيب المضطر إذا دعاه ويكشف السوء أما يجيب المضطر ويكشف السوء أما يجيب المضطر إذا دعاه ويكشف السوء اللهم صل على محمد و પરવર દિગારા શોહાય કરબલાના વાસ્તાથી આ આયતની બરકતથી દરેકની શિફાને તંદુરસ્તી અતા કર ખાસ કરીને જેઓના હકમાં આની ભલામણ કરવામાં આવી આ નાના બાળકને પણ તું શિફાએ કામેલા અતા કર અમારા બદનમાં સલામતી આપી દરેક બીમારીઓથી અમુને મહેફૂઝ રાખ પર મોહમ્મદ વહમ્મદ સલાવાત શોહદાએ કરબલાનું દસમું મનાવવા માટે આપણે બધા ફરશે અઝા પર જમા થયા છીએ ખુદાની આપેલી તોફીકથી આ વર્ષે પણ આપણે અઝાદારી મનાવી શકા આશુરાના દિવસની માતમદારી અઝાદારીને બરગુઝાર કરી શકા મુહર્રમની શરૂઆતના દસ દિવસોમાં આપણે ઇમામે હુસૈનની યાદ મનાવી શકા ખરેખર આ એક અલ્લાહ તરફથી મળેલ તૌફીક છે તૌફીક વગર આવી અઝાદારી કરવું આપણને નસીબ નથી થતું અહેલબૈ તલે મુસલામનો જિક્ર કરવો એમની ગમીની મજાલિસમાં શિરકત કરવી આ વાતને બતાવે છે કે આપણો કંઈ ને કંઈ સંબંધ ઇમામે હુસૈન સાથે છે એમની સાથે આપણે કઈ ને કંઈ રપત રાખીએ છીએ ભલે વરસમાં એક ફેરે મોહર્રમમાં આશુરામાં જ કોઈ આવતું હોય પણ આટલી હદે પણ ઇમામથી એનો રિશ્તો તૂટો નથી આ ખરેખર ખુદાના તરફથી મળેલ એક તોફીક ગણી એની કદર જાણીએ અને એનો શુક્ર અદા કરીએ જો શુક્ર અદા કરશું તો આ નિયમત આપણી પાસે ટકી રહેશે જિંદગીભર આપણે ઇમામે હુસૈનના નામ લેવાવાળા બની શકીએ ઇમામનો જિક્ર કરવાની તોફીક નસીબ થાવી આ વાતની નિશાની છે કે ખુદાને આપણી અંદર કંઈ એવી ખૂબી જણાઈ આવી કે આપણને આ તોફીક નસીબ કરી હું એમને એમ નથી કહેતો છઠ્ઠા ઇમામની એક હદીસ છે મન અરાદ અહુબિહ

કે ખુદાએ મારી સાથે ભલાઈનો ઈરાદો કર્યો છે હું આકા હુસૈનના ઝિક્રથી જોડાયેલ છું એમની સાથે મારો કંઈ રિશ્તો છે ઈમામની સાથે રિશ્તો રાખવો અને સંબંધ રાખવો આ આપણા બીજા બધા ઈમામોની કોશિશ હતી તાકીદ કરતા હતા એવું ના બને ઈમામે હુસૈનથી તમારો સંપર્ક તૂટી જાય કેટલી હદીસો એટલી ભલામણો ઇમામોને આપણને મળે છે કોઈ ઇન્સાન નમાઝ પડવા ઊભો થાય જ્યારે સજદો કરે ઘણી બધી ચીજો ઉપર સજદો જાય જ પણ ખાકે શફાની આટલી ફઝીલત બયાન થઈ ખાકે શફાને જોઈ ઇમામ હુસૈનની કુરબાની યાદ આવે તસબી આપણે કરવી છે કોઈ પણ મટીરિયલની તસ્બી આપણે ફેરવી શકીએ પણ જો ખાકે શફાની તસબી આપણા હાથમાં હોય ના પડો ને ફેરવો ને તોય એ તસબી લખાતી જાય આટલી હદે તાકીદ આટલું જ નહીં દરરોજ ઇમામને યાદ કરવામાં આવે ક્યારે પાણી પીતી વેળા દાઉદ રીની રિવાયત છઠ્ઠા ઇમામ એક વખત પાણી મંગાવે છે પ્યાસ લાગી હતી ઇમામને પાણી લાવવામાં આવ્યું ઇમામ પાણી નોશ ફરમાયવા ઇમામની આંખો ભરાઈ આવી આંખમાં આંસુ આવી ગયા ને કહે છે અનલ્લાહો

દરેક મુનાસિબત ઉપર દૂરથી કે નજદીકથી ઇમામની ઝિયારત કરે કેટલી તાકીદ કેટલી ભલામણ આ બધું શા માટે છે એક એક મુનાસિબત ઉપર ઇમામ હુસૈનને યાદ કરો એ પછી ઈદે ફિત્ર હોય ઈદે એ કુરબાન હોય શબે કદર હોય અરફા હોય આશુરા હોય ચહેલુમ હોય કોઈ પણ પંદરમી શાબાન હોય વરસની કેટલી મુનાસિબતમાં ઈમામે હુસૈનને યાદ કરવાની ભલામણ દૂર થી કે નજીક થી કરબલા જવાનો નસીબ થાય ઇમામની સરહી સામે ઉભા રહીને અસલામુ અલયકા યાબા અબ્દિલ્લા પણ દૂર થી આપડા વતન થી જ કરબલા તરફ આપણા દિલ ને આપડા ચહેરા ને કઈ કરી અને કહીએ અલૈક યા યાબા અબ્દિલ્લા દુરુદો સલામ થાય એ ઇમામ હુસૈન તમારા ઉપર આટલી જિયરતના આ શબ્દો કહેવાની પણ આટલી બધી તાકીદ શા માટે કે ઇમામે હુસૈનથી આપણે જોડાઈને રહીએ ઇમામે હુસૈનથી જોડાઈને રહેશું ને તો પછી દિનની સાથે પણ આપણો સંપર્ક થશે ખુદા સાથે રસૂલ સાથે અલ્લાહના પૈગામની સાથે આપણે જોડાઈને રહેશું જો ઇમામે હુસૈન સાથે જોડાઈને રહ્યા કારણ કે ખુદ ઇમામે હુસૈન છે કે જેમણે આ દિનની હિફાજત કરી અને આ દિન અત્યારે આપણા સુધી પહોંચ્યો છે અપરેક બુઝુર્ગ алиમે دین مرજે તકલીદ હતા Hazrat آیتullah العظم سید عبدالحادی شیرازی પુતે مرજે તકલીદ ને ચારે પણ નમાઝ માં ઊભા થાતા ને એમનો તરીકો تکبیرતુલ ইহરામ કહેવા પેલા કહેતા સલામ અલયકા યાબા અબ્દિલ્લા એમના شاગર દોએ એમની પાછળ નમાઝ પડવા વાળો એ સવાલ કર્યો કે એ آیتullah એ મુજતહીદ એ આलिम الدين તમે ઇમામ હુસૈન ને સલામ મોકલીને પછી નમાઝની શરૂઆત કરો છો શું કે હદીસમાં જોયું છે કે રિવાયતમાં છે આ તમારો ફતવો છે કેમ તમે આ રીતના અમલ કરો છો બહેરાલ તમે મુચ્તહીજ છો તમને જોઈને અમે બધા પણ એના પર અમલ કરશું આ આલીમે દિન કહે છે ના રિવાયત તો મેં નથી જોઈ હદીસમાં તો મેં નથી જોયું પણ આટલી મને ખાતરી છે આ જે આ નમાઝ બચી છે તો ઇમામે હુસૈનના કારણે અત્યારે આ નમાઝ બાકી છે સમાજમાં મુસલમાનો નમાઝ પડી રહ્યા છે સજદા કરી રહ્યા છે એ શિયા હોય કે સુન્નત જે કોઈ નમાઝ પડી રહ્યા છે ને ઇમામે હુસૈન ની બદોલત નહીતર યઝીદે નમાઝ જેવું ક્યાં કઈ રાખ્યું હતું નમાઝને ક્યાં એ કા એમ કરવા માંગતો હતો એ તો આકા હુસૈન હતા કે કરબલાના મેદાનમાં નમાઝ બરગુજાર કરી જેની ગવાહી આપણે આપીએ છીએ કદ એ ઈમામ બેશક તમે નમાઝને કા એમ કરી છે ઈમામ છે જેણે સજદાઓને બચાવ્યા ઈમામ છે જેણે નમાઝની હિફાજત કરી શાયર કહે છે ને उदास शाम शफक फूल गिर ये शबनम खुदा का मुल्क है लेकिन असर हुसैन का है बता रहा है अलम का हवा में लहराना बता रहा है अलम का हवा में लहराना मकी कोई भी हो लेकिन ये घर हुसैन का है यजीद जो कहीं मुंह छुपा के बैठी है यजीद यज जो कहीं मुंह छुपा के बैठी है खुदा का खौफ नहीं उसको डर हुसैन का है हजारों सर हैं नमाजें जिन्हें बचाती हैं हजारों सर हैं नमाजें जिन्हें बचाती हैं नमाज को जो बचा ले वो सर हुसैन का है एक सलवाद पर मोहम्मद वाले मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम ભલામણ કેઝાદારી ઇમામ પર આંસુ વહાવવા ઇમામની યાદમાં જમા થાવું આ બધું ઈમામનો જિક્ર કરો કેટલી હદે તાકીદ જેથી ઇમામ સાથે આપણે જોડાઈ શકીએ આજના જમાનામાં ઇમામે હુસૈન પ્રત્યે મારી શું જવાબદારી છે મારે આજે એના ઉપર ટૂંકમાં બયાન કરીને વાતને પૂરી કરવી આજનું મુસલમાન આજનો અહેલિબેતનો ચાહવા વાળો આજનો ઇમામે હુસૈનનો અઝાદાર એની કઈ જવાબદારી રિસ્પોન્સિબિલિટી છે કે નહીં દેખીતી વાત છે આપણે ઇમામે હુસૈનના જમાનામાં તો નથી એ જમાનાથી આપણે ચૌદસો વર્ષના ફાસલા પછી દુનિયામાં આવ્યા આજના સમયમાં જો હું લબે કિયા હુસૈન કહું છું તો ફક્ત આ શબ્દો છે કે સાથોસાથ જવાબદારી એના માટે કિતાબોની અંદર એક સારી મજાની વાત એક સારી ઇમામની હદીસ બલકે ઇમામે બતાવેલી ઝિયારત કે જેનાથી આપણે સારી રીતના સમજી શકીએ આજના જમાનામાં મારી જવાબદારી શું છે આજથી હજાર વર્ષ પહેલા આપણે એક બુઝુર્ગ એક કિતાબ લખી કુલવૈ એના લેખક કિતાબનું નામ છે કામેલુ ઝિયારાત બધા નબીઓની બધા ઈમામોની જે જેની ઝિયારતો કરવામાં આવે કેવી રીતના ઝિયારત કરાય એનું બધું વર્ણન આ કિતાબમાં પણ પિંચોતેર ટકા જેટલી હદીસો ઇમામે હુસૈનના બારામાં છે આ કિતાબમાં કે ઇમામે હુસૈનની ઝિયારતની ફઝીલત એમની યાદ મનાવવાની ફઝીલત કેવી રીતના ઝિયારત કરવામાં આવે અમુક ઝિયારતો મશહૂર છે બાકી સિવાય કેટલી ઝિયારતે મુતલકા છે ગમે ત્યારે આપણે એ જયારતો પડી એના તરીકા અને ખૂબ વાતો ઇમામે હુસૈનના બારામાં આ કિતાબમાં છે હવે આ કિતાબની અંદર જેટલી હદીસો છે ને જેટલી રિવાયતો છે ને આયતુલ્લાહ ખુઈના બયાન કરવા મુજબ કે કામેલું ઝિયારતની બધી રિવાયતો મોતબર છે બધી સહી છે એક પણ ઝઈફ રિવાયત આ કિતાબમાં નથી ઈબને કુલભાઈ આ કિતાબની અંદર એક હદીસ લખે છે છઠ્ઠા ઇમામ પાસે એક માણસ આવીને કહે છે મૌલા હું કરબલા જાઉં તો કેવી રીતના ઝિયારત કરું તમે મને શીખવાડો તમે મને શબ્દો શબ્દો આપો કે વડે હું ખિતાબ કરું અને ઈમામ પર સલામ મોકલું એટલે ઈમામે આખો તરીકો બયાન કર્યા લાંબી છે આ ઝિયારત કેવી રીતના જાવું કેવી રીતના ફુરાતમાં ગોસલ કરવું કેવી રીતના આગળ કદમ આગળ વધારવા અને ઈમામના હરમમાં જઈ ત્યાં જઈને પહેલાં કઈ ઝેરત પડવી પછી કઈ ઝેરત પડવી પહેલાં શું કરવું આ બધું ઇમામ વિગતવાર એને તાલીમ આપે છે આ બધાને હસ કરતા જે આપણા માટે ફાયદાકારક અને જે આપણા મૌજૂથી મરબૂત છે એ વાતને બયાન કરું તો ઇમામ કહે છે કે જ્યારે તું ઇમામે હોસાઈનની કબ્રની બાજુમાં જા કુલ સબ અન સાત વખત આ રીતના કહે लबयक दाए अल्लाह सात વખત કહે لبयक दाए अल्लाह શા માટે ઇમામ हुसैन ના અલકાબ તો ઘણો બધા જેમ કે આપણે અત્યારે કહી છ લબयक يا हुसैन પણ આ હદીસ માં આ ઝિયારત માં ઇમામ તાકીદ મુકે છે આ શબ્દ વડે ઇમામ ને લબयक કહો મોલા એ અલ્લાહ તરફ બોલાવનાર ઇમામ लब्बैक हूं हाजर छु दाए अल्लाह એટલે અલ્લાહ તરફ બોલાવનાર ઇમામ હુસૈન ની ખાસિયત આ હતી કે લોકોને ખુદા સાથે જોડે ખુદા તરફ બોલાવે અલ્લાહ થી નઝદીક કરે આ હતું ઇમામ નો પેગામ અને ઇમામ નું મિશન એમને આપણે લબ્બે કહી રહ્યા છે કે એ અલ્લાહ તરફ બોલાવનાર તમારી ખિદમત માં હું હાજર છું આ વાતની અંદર આ જુમલાની અંદર પણ ઘણી બધી વાતો સમાયેલી છે આપણા બયાન કરે છે કે આપણા ઇમામો ખાસ કરીને ઇમામે હુસૈન ખુદા તરફ આપણને લઈ જાય છે ખુદા તરફ આપણી રાહનુમાઈ કરે છે આપણા ઈમામો ઝરિયા છે વસીલા છે ખુદા સુધી પહોંચવાના ઈમામો પોતાની તરફ નહોતા બોલાવતા બલકે ખુદાની તરફ આપણને બોલાવી રહ્યા હતા અલ્લાહ ત્યાર પછી આ રીતના ઇમામને ખિતાબ કરીને કહે એ મૌલા જ્યારે તમે સદાય ઈસ્તગાસા બુલંદ કરી જ્યારે તમે લોકોને મદદ માટે બોલાવી રહ્યા હતા

મારા કાન તમને લબ્બાઈક કહી રહ્યા છે મારી આંખો તમને લબ્બાઈક કહી રહી છે મારા દિલની ચાહના મારો મત મારો ઓપિનિયન આ બધું મૌલા તમારા હવાલે અને આ બધી ચીજો વડે હું કહું છું કે લબ્બાઈક દા એ અલ્લાહ એ અલ્લાહ તરફ બોલાવનાર હું તમારી ખિદમતમાં હાજર છું આ લબ્બાઈક ફક્ત એ જમાનાથી મખસૂસ નથી કે ઇમામે જ્યારે સદાય ઈસ્તગા બુલન કરી કોઈ ના આવ્યું ઈમામની મદદ માટે ધ્યાનથી સાંભળીએ તો આજે પણ ઇમામ હલમીનની સદા આપી રહ્યા છે અને આપણે કહેવાનું છે લબેક અને આ રીતના કહેવાનું છે કે જે છઠ્ઠા ઈમામે બયાન કર્યું કે અલ્લાહ તરફ બોલાવનાર ઇમામ લબ્બેક ખુદા તરફ બોલાવવું આ ઈમામની સિફત એવું નથી જેવી રીતના આપણા ઉપર તોહમત લગાડવામાં આવે ઇલ્ઝામ લગાડવામાં આવે કે આ લોકો અલ્લાહને પણ પુકારે ને અહેલ્યબેતને પણ પુકારે મદદ માટે અહેલેબૈતથી પણ મદદ માંગે ને ખુદા પાસેથી પણ ના એવું નથી આપણે અહેલેબેતને વસીલા અહેલેબેતને ઝરિયા સમજીએ છીએ લાંબી ચર્ચાને ટૂંકમાં જો બયાન કરું તો ત્રણ શબ્દો વડે આ વાતને બરાબર જવાબ આપી શકાય જરાક તવજ્જો રાખી આ ત્રણ શબ્દો તરફ

ત્રણેયનો તરજુમો કરું જોઈએ દૂન અલ્લાહ એટલે અલ્લાહ સિવાય બીજા કોઈને પુકારવા એટલે ખુદાને ના પુકારીએ હેલે બૈતલેહમુ સલામને પુકારીએ ખુદાને એક બાજુ રાખીને આને કહેવાય દૂન અલ્લાહ એ બરાબર નથી એ ગલત છે બીજું છે મા અલ્લાહ અલ્લાહની સાથે આમને પણ પુકારીએ એટલે આપણી હાજતોને ખુદા પણ પૂરી કરશે હેલે બૈત પણ ખુદાએ મદદ કરશે હેલે બૈત પણ आ तो शिर्क थी गय गलत है खुदा नी साथे बीजु कोई नहीं वहदहु ला शरीक छे खुदा दून अल्लाह अल्लाह सिवाय अहले बैत ने पुकारवा आ बात गलत म अल्लाह अल्लाह नी साथे अहले बैत ने पुकारवा के पचास पचास टका बनने मदद करे मारु काम थी जाए ई शिर्क छे ई गलत छे तीजो शब्द आपणे शुं कीधा शुं हतुं इंदल्लाह ઇન્દલ્લા એટલે ખુદાની નજદીક આમનો મર્તબો વધારે છે એટલે આપણે હેલે પુકારીએ આ સહી છે આ વાત બરાબર છે આપણે ખુદાની બારગાહમાં દુઆ કરીએ આપણે ખુદા પાસેથી હાજત માંગીએ હું શું ને મારી દુઆની ઓકાત શું મારા શબ્દોમાં શું અસર બાકી રહ્યો છે મારી કઈ ઇજ્જતો આબરૂ ખુદાની નજરમાં છે બંદુ જ્યારે ગુનાહ કરે ને પોતાની ઇજ્જતો આબરૂ ખુદાની નજરમાં ખોઈ બેસે છે દુઆનો અસર ચાલ્યો જાય જો હું દુઆ કરું ખુદાની બારગાહમાં મારા માટે અને એક વખત છે એહલે બેત મારા માટે ખુદાની બારગાહમાં દુઆ કરે જોઈએ કોનો અસર વધારે કોનો ફાયદો વધારે કઈ દુઆમાં આપણે શોર છે કે મારી આ દુઆ કબૂલ થશે જ્યારે અહેલે બૈત મારા હકમાં દુઆ કરે માસૂમ જબાન મારા હકમાં દુઆ કરે ચોક્કસ એ દુઆ બારગાહ ખુદાવંદી માં કબૂલ થાશે એટલે જ આપણે માંગણી કરીએ છે અહેલે બૈત થી કે યા વજીહાન ઇન્દલ્લા એ અલ્લાહ ની નજર માં રિસ્પેક્ટેબલ અલ્લાહ ની નજર માં મોહતરમ અને આબરૂમંદ હસ્તીઓ ઇશ્ફા અલના ઇન્દલ ખુદાની નજદીક અમારી શફાત કરો અમારા હકમાં તમે દુઆ કરો અમોને તમે દુઆ આપો અમારા માટે તમે ખુદા પાસેથી માંગો આ આપણી માંગણી છે એહલે બેત પાસેથી આપણે એ માંગીએ છીએ કેમ કે તમે ઇન્દલ્લા અઝીમ હસ્તી છો આનો મતલબ એ થાય કે બે દુકાન નથી કે ખુદાની દુકાન એ કહેલે બેતની દુકાન અહીંયા મળી જાય અથવા તો અહીંયા મળી જાય નહીં અહેલિબેતના ઝરિયાથી ખુદા સુધી પહોંચવાનું છે અહેલ્યની ઇજ્જત અને એમનો મરતબો ખુદાની નજરમાં ઘણો જ વધારે છે છે આ કે અલ્લાહ તરફ આપણને બોલાવે અને ઇમામને આપણે લબ્બે કહેવાનું છે છઠ્ઠા ઇમામે શીખાયું પોતાના દિલથી આ કાનથી અને આખથી આ બધી ચીજોથી લબ્બે કહેવું મતલબ શું થાય બે અર્થ થાય એના दिल थी लब्बे किया हुसैन कहो मतलब ही कि दिल में गमे हुसैन होए कान थी लब्बे किया हुसैन कहो मतलब ही क्या कान जिक्र हुसैन सांबरतु होए आंख थी लब्बे किया हुसैन कहो मतलब ही क्या आंख में अश्के गमे हुसैन जारी था आ एक मतलब હજી ઊંડો અર્થ એનો એ છે આપણા ઓલમાં ફરમાવે છે લબ્બે કે આ હુસૈન દિલથી કહેવાનો મતલબ એ છે કે આ દિલને થી પાક કરવામાં આવે દિલને સાફ કરવામાં આવે જે દિલમાં ગમે હુસૈન હોય ત્યાં પછી કીનો નફરત બોગસ હસાદ આ બધાની કોઈ જગ્યા ના હોવી જોઈએ આ કાન કે જે ઝિકરે હુસૈન માટે છે એને હરામ સામે ના ધરવામાં આવે

પોતાના હવાએ નફ્સ પોતાની ઈચ્છા પોતાનું દેઝીર પોતાની ચાહના એને પણ ઇમામના હવાલે કરવાની મોલા જેમ તમે ચાહો ને એમ હું ચાહીશ આ બરાબર ઈ જુમલાનો અર્થ છે જે આપણે જ્યારતમાં કહીએ ઇન્ની સિલમુન

બાલના ખિલાફ હતી ઇમામ ને સોલ્હ હકની સાથે હતી મારી પણ હકની સાથે દોસ્તી સચ્ચાઈની સાથે દોસ્તી ન્યાય અને ઇન્સાફ નો ચાહક હું બનું આ છે દિલથી લાહનાને કુરબાન કરવી એક ચાહત છે કે મારું દિલ આમ ચાહે છે અને એક છે મારા મૌલા આ વાત ચાહે છે કોની ચાહના ઉપર અમલ થશે કહેવું આસાન પણ અમલમાં લાવવું એક બુઝુર્ગ સાહાબી છે જનાબે સલમાને ફારસી હદીસમાં છે ને જનાબે સલમાને ફારસી નહીં સલમાને મુહમ્મદી કહો રસૂલ ની જાત ઉપર એક બાવાઝે બુલન સલવાત શા માટે સલમાને મુહમ્મદી કહેવામાં આવે કારણ કે એમને કહેવામાં આવ્યું ને સલમાનો મિન્ના અહલલ બૈત અહલ બૈત ની નજરમાં એમનો ખૂબ ઊંચો દરજ્જો હતો એક રાવી સવાલ કરે છે છઠ્ઠા ઇમામથી મૌલા જનાબે એનું કઈ રીઝન એવી કઈ ખાસિયત હતી જનાબે સલમાનમાં તો છઠ્ઠા ઇમામ જવાબમાં કે છે સલમાનની મહત્વની ત્રણ ખાસિયતો આ હતી સૌથી પહેલી ચીજ એ પોતાની ચાહનાને ઈમામની ચાહત ઉપર કુરબાન કરતા અમીર ઉલમોનીન જે ચાહે છે એ જ હું ચાહીશ મારું દિલ જે કહે છે એ નહીં મૌલા જે કહે છે એમ હું કરીશ એમની જિંદગીનો આ તરીકો હતો એટલે અહેલિબેતની નજરમાં આટલો મકામ બીજું જનાબે સલમાનની ખાસિયત હતી કે ફકીરોને ચાહતા અને એમનાથી મહેરબાનીથી પેશ આવતા અને ત્રીજું જનાબે સલમાન ઓલમાનું એરામ કરતા ઓલમાની મોહબતને દિલમાં રાખતા એના જરિયાથી એમનું આટલું બધો એરામ એ બેતની નજરમાં ઇમામે હુસૈનની સાથે જોડાઈને રહેવું ઈમામની સાથે સંપર્કમાં રહેવું આ આપણી જવાબદારી આપણે જો અઝાદારી કરી લીધા મોહરમના શરૂઆતની દિવસની અને હજુ મેં અઝા બાકી છે આપણે અઝાદારી કરશું તો આ અઝાદારી ફક્ત જબાનથી ના હોય આપણા બદનના અંગોથી હોય આપણે ફક્ત જબાનથી લબ્બાઈક ના કહીએ મૌલાને આપણા બદનના તમામ અંગોથી લબ્બાઈક કહીએ એ આંખ કે જેમાં અશ્કે ગમે હુસૈન છે હરામ તરફ ના ઉઠે ઈ હાથ જે માતમે હુસૈન માટે ઉઠા હોય ઝુલ્મ ને ગુનાહ તરફ આગળ ના વધે ઈ જબાન કે જેનાથી આપણે ઇમામનું નામ લીધા છીએ ગુનાહથી આલુદા ના થાય આ મારી જવાબદારી છે આજના જમાનામાં જો હું ઇમામને લેક કહેતો હોઉં બસ અઝીજો મેં મારી વાતને અહીંયા પૂરી કરી આપણે બધા શોહદાય કરબલાનું દસમું મનાવવા જમા થયા છીએ આ શુરાને દસ દિવસ વીતી ગયા કોઈ જૈનબથી પૂછે દસ દિવસથી ઝૈનબ ભાઈ વગરના થઈ ગયા

અંદર અને અસીર છે ગુફા જ્યારે અહેલને લાવવામાં આવ્યા ગુફામાં દાખલ થવું બીબીઓ માટે એટલું સખ્ત હતું હુકમ આવે છે કે કુફાની બહાર કૈદીઓના કાફલાને રોકવામાં આવે અઝાદારુ જનાબે જૈના પોતાની જિંદગીમાં બે ફેર ગુફા આવ્યા એક વખત મૌલા અલીની જિંદગીમાં શહેઝાદી બનીને આવ્યા હતા અને અત્યારે કૈદી અને અસીર બનીને આવ્યા છે બંને વખતે કુફાના દરવાજા પર એમને રોકવામાં આવ્યા મૌલા અલીની હુકુમતમાં એમને રોકવામાં આવ્યા મૌલા અલીનો હુકમ કાફલાને રોકી દો રાતના અંધારામાં જ્યારે લોકોની અવરજવર ના હોય ત્યારે ઝૈનબ કુફામાં દાખલ થશે અને અત્યારે પણ જનાબે ઝૈનબના કાફલાને રોકવામાં આવ્યા શા માટે હજી બાજારે ગુફાને સજાવવામાં આવી રહ્યો છે હજી તમાશાઈઓના મજમાને જમા કરવામાં આવી રહ્યો છે ત્યારબાદ આ અશિરોહના કાફલાને કુફામાં લાવવામાં આવે ازادار او اهالت ني اندر اهل بيت حرم کوفا ما داخل ٿيا ۽ تيار بعد کوفا ما دربار ني اندر ابن زياد نو جس دربار ۽ اهل بيت حرم ني ما داخل ڪروا ما ائي

નજીસ દરબાર આ દરબાર ની અંદર ને કૈદી બનાવી બે પડદા બે હૃદા લાવવામાં આવ્યા